પંચમહાલના સહેરા તાલુકાના ભદ્રાલા ગામના રહેણાંક મકાનમાંથી પોલીસે દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકાના ભદ્રાલા ગામમાં ખુલ્લેઆમ પાછલા કેટલાક સમયથી રહેણાંક મકાનમાં પિન્ટુ અને કોગી નામની મહિલા દારૂ અને બિયરનું વેચાણ કરી રહી હતી, જેના કારણે આ ગામ અને આજુબાજુ ગામના યુવાનો તેમજ અમુક લોકોને દારૂ અને બિયરનો નશો કરવાની આદત પડી ગઈ હતી, જેને લઈને પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર નંદલાલ પ્રજાપતિને ધ્યાને નીચેના સ્ટાફને સૂચના આપતા રહેણાંક ઘરને ચારે બાજુથી કોર્ડન કરીને રેડ પાડી હતી. પોલીસની રેડ દરમિયાન પંચમહાલ જિલ્લામાં પ્રખ્યાત એવા બુટલેગર કોકી અને પિન્ટુ મરી ન આવ્યા હતા. પોલીસે ઘરમાંથી પકડી પાડેલ 20,000થી વધુ કિંમતનો દારૂ અને બિયરના જથ્થાને પોલીસ મથક ખાતે લાવીને કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ LCB પોલીસે આ જ બુટલેગરના ત્યાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમ છતાં બુટલેગર પિન્ટુ અને કોકી દારૂનો ધંધો બંધ કરવાની જગ્યાએ ખુલ્લેઆમ વેચાણ કરતા હતા, ત્યારે આ બુટલેગર પાછળ કોનું પીઠબળ છે તે એક સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. પ્રિતેશ દરજી, ZSTV, પંચમહાલ. ભદ્રાલા ગામે રહેતો બુટલેગર પિન્ટુ તથા કોકીલા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો લાવી અને સંતાઈ રાખે છે અને ચોરી છુપીથી વેચાણ કરે છે. તે હકીકત અમોને મળતા અમો તથા સ્ટાફના માણસો સાથે જઈને રેડ કરતા તેના ઘરમાંથી 30,000 ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવે છે અને પોલીસને લાવી એના વિરુદ્ધ પર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ગુનો રજીસ્ટર કરવામાં આવે છે અને તેઓને આગળ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.